માઇન્ડમાં રહેલી શક્તિઓ કઈ રીતે ભાઈ આ કણકના કહું છે. થિંક પોઝિટિવલી, એક જ જવાબ છે. હકારાત્મક વિચારો. તમને એક ચોપડીનું નામ આપું છું, ઇંગ્લિશ ચોપડી છે, ગુજરાતીમાં પણ એ જ નામે ચોપડી છે, પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. ફરજિયાત વાંચજો આ ચોપડી, પાવર ઓફ મર્ફી નામના લેખકની ચોપડી છે. પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, આખું વિજ્ઞાન 50 વર્ષથી હું વાંચું છું. ડૉક્ટર મર્ફી એના લેખક, ગુજરાતીમાં પણ મળે છે. બીજી ચોપડી લખો, ધ સિક્રેટ, લેખિકા નામ નથી આવતું, એની સીડી પણ મળે છે. ત્રીજી ચોપડીનું નામ લખો, યુ, આ પણ ગુજરાતીમાં જ છે, હજી ગુજરાતમાં સિક્રેટનું ગુજરાતી છે રહસ્ય, મેજિક પાવર અને શક્તિ એવું કહે છે. ત્રીજી ચોપડી છે યુ કેન, ભલે અંગ્રેજીના બહુ ચિંતા ન કરતા, ગુજરાતીમાં જ છે, યુ કેન હીલ યોર લાઈફ. હીલ એટલે સાજા કરો, HEAL, હીલ. યુ કેન હીલ યોર લાઈફ, લુઈ હે. નેટ ઉપર જોજો કેવી જગની ભાઈ, હું એની સીડી લઈ આવવાનું છું, ઉત્તરમાં ભૂલી ગયો, સિક્રેટ નહીં ભૂલી ગયો, નહીં એ ભૂલી ગયો, ઉત્તર. યુ કેન હીલ યોર લાઈફ. આ પછી એક ચોપડી છે, પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, નોર્મન પિલ એનો લેખક છે. એની એક ચોપડી લાઈવ પડી છે, બીજી કોન્ફિડન્સ લિવિંગ, મેં કોને કાજલને બતાવી છે, પણ અંગ્રેજીમાં પાવર ઓફ પોઝિટિવ, આ પણ ગુજરાતીમાં મળે છે. ડૉક્ટર નોર્મન પિલ. પછી એક ચોપડી ગુજરાતીમાં છે, બધાના નામો અંગ્રેજીમાં છે. નામ છે ચોપડીનું મેજિક ઓફ, મેજિક ઓફ થિંકિંગ બિગ, મેજિક ઓફ થિંકિંગ બિગ. મોટા વિચાર કરો, થિંક બિગ, મેજિક ઓફ થિંકિંગ બિગ, આ પણ ગુજરાતીમાં મળે છે. અને એક ચોપડી અંગ્રેજી તમારે લાઇબ્રેરીમાં પડી, એનું હમણાં ગુજરાતી બહાર પડ્યું, અવેકન ધ જાયન્ટ વિધિન. અવેકન એટલે જગાડો, અવે ઈ ક ન ધી ધ જાયન્ટ, જાયન્ટ એટલે રાક્ષસ, વિરાટ. વિધિન અંદર, અવેકન ધ જાયન્ટ, ઇંગ્લિશ પણ છે તમારા લાઇબ્રેરી, હમણાં જ મેં જોયું. અવેકન ધ જાય, ઉડી જાડી ચોપડી, એનું ગુજરાતી હમણાં જ બહાર પડ્યું, મેં જોઈ લીધું. અવેકન ધ જાયન્ટ વિધિન, આ બધી ચોપડી વાંચો, આ તો જવાબ તમને મળી જશે. ખૂબ વાંચો, ફરીથી એક જ વાત કહું છું, દરરોજ કાંઈ પણ ન કરી શકું તો 2 પાના વાંચો, તું આ પહેલાં અથવા ટાઈમ મળે ત્યારે એક દિવસમાં રોજના જો તમે 2 પાના વાંચો તો મહિનાના કેટલા વાંચો, સાઈટ એટલે 12 મહિનાના 720. એક ચોપડી 150 પાનાની હોય તો 720 પાનામાં કેટલી ચોપડી થઈ, ઓછામાં ઓછી 5 તો થઈ. આ આ 20-22 વર્ષના છે, 95 વર્ષ જીવન નક્કી છે. 1 વર્ષની 5 ચોપડી તો 95માંથી 20 બાદ કરો એટલે 75 વર્ષના જીવાના છે. બસ ડોકીમાં થવાના છે જગૃતા. તો 1 વર્ષની 5 ચોપડી તો 75 વર્ષની કેટલી ચોપડી, 75 50 80 હજાર, કેટલા. અને રોજ માત્ર 2 પાના વાંચ્યા કરતા આખી જિંદગી, એવડા ગરીબ રહેશો, રાખડી પ્રજા. 5 વાંચો તો રોજના, સાહેબ નવલકથા તો રોજના 50 પાના વાંચે, જોડે નવલકથા, ગંભીર પુસ્તક હોય તો 5 પાના વાંચે. તમે અહીંયા મિટિંગ ભરીને બેઠા હતા તો હું શાંતિથી 10 પાના મેં વાંચી લીધા. ભૂજમાં 10 પાના વાંચવા માટે મને 2 કલાક જોઈએ, જે નક્કી કરતા હતા અહીંયા આરામથી બેઠો બેઠો વાંચતો, સેફથી વાંચતો.
હું કલકત્તા ગયો હતો, કલકત્તા ભુજથી કલકત્તા ટ્રેનમાં 60 કલાક લાગે 50 અવર્સ, અને કલકત્તાથી ભુજ બીજા 60 કલાક લાગે. ત્યાં તા મેં 300-300 પાનાની 3 ચોપડી વાંચી. કલકત્તાથી ભુજ આવતા બીજી 3 ચોપડી વાંચી, 6 ચોપડી વંચાઈ ગઈ. જે વાંચતા મને ભુજમાં 6 મહિના લાગી, કારણ કે ટાઈમ નથી મારા પાસે, અને એ 24 કલાક ટાઈમ હતો. ધીમે ધીમે ચોક્કસ રીતે વાંચો, જેમ જેમ નોલેજ વધશે, જેમ જેમ માહિતી વધશે, તેમ તમારી આખી પર્સનાલિટી ચેન્જ થતી જશે. એટલી મીઠી પર્સનાલિટી થશે, એ તો કરશો કંઈ ખબર પડશે. પણ માઇન્ડ વિશે અભ્યાસ મેં તમને લખાવી ચોપડીઓમાંથી અભ્યાસ કરો, બહુ મજા આવશે. શિક્ષકનો વ્યવસાય ખરેખર વ્યવસાય છે કે સેવા? નથી વ્યવસાય, નથી સેવા, એ મિશન. યુ નો મિશન, રામકૃષ્ણ મિશન. મિશન એટલે એક ધ્યેય લઈને જે કામ કરે એ મિશન કહેવાય. ક્લાસમાં પ્રવેશો છો ત્યારે એક જ મિશન હોય છે, મારી સામે બેઠેલ બાળક શુડ બી ધ ગ્રેટ પર્સન ઓફ ઇન્ડિયા અથવા વર્લ્ડ. એના ક્ષેત્રમાં ગ્રેટ પર્સન એટલે મહાત્મા ગાંધી નથી બનાવવાના, કે નથી ભગતસિંહ બનાવવાનો. એનામાં જે ક્ષમતા છે એ ક્ષમતાને હું મેક્ઝિમમ બહાર લાવવાનો પ્રયત્ન કરીશ. આ મિશન છે, અને એ જિંદગીભરનું મિશન છે, અને એ માંડ ઉગશે. અત્યારે તમારા સામે આને કહ્યું કે 10 છોકરા એવા છે, તમને દાદ જ નહીં દે, માથા પછાડો, તમને ઢીમણા થશે, રિયસતો હશે. ઉચિતાનો હમણાં આમનો મેં કિસ્સો સાંભળો, ઉચિતાનો 15 વર્ષ પછી તમને રસ્તામાં મળશે, એક છોકરા હાથમાં આંગળી પકડીને છોકરું હશે એના, અને ઉચિતાનો પગે લાગશે તમને, મેડમ તમને ઢીમણું દેખાશે, હા ઢીમણું આવે, આને આને ઢીમણું ભેટ આપો. તમે કહેશો અલ તું છગડીઓ, તો કે છગડી, તો હું તો તને ખૂબ મારતી, તને ધમકાવતી, તું મને શું કામ પગે લાગે? મેડમ એટલે જ હું તમને પગે લાગુ છું, તમે મને ટકોરતા રહ્યા. મોટો થયો, નોકરીના ઇન્ટરવ્યૂમાં ગયો, મારી સગાઈ કરવા ગયો, ત્યાં મારા સામે જેટલા સવાલો ઊભા થયા ને, એના જવાબ તમે મને આટલા ગણ માં કહેતા, કામ ન કર, તેમ ન કર, ફલાણું કર, અથવા આમ કર, તેમ કર, ફલાણું કર, એ હવે મને સમજાણું, અને આજે હું સારી જગ્યાએ છું, કે મને સારી પત્ની કે પતિ મળ્યા છે, તે વખતે સમજો. કેરીના ઝાડની વાર્તા સાંભળી છે ને, જે ઝાડ વાવે છે એ ખાતા નથી, એની પછીની પેઢી ખાય છે. તમે જે કામ કરો છો એના ફળ કદાચ તમે નહીં પણ જોઈ શકો, પણ હું તમને ગેરંટી આપું છું જોઈ શકું, કારણ કે તમે બધા બહુ નાના છો. પછી તને 15-20 પછી આ જ વિદ્યાર્થીઓ જે મોટા થઈ ગયા છે, તમને એટલા આદરથી પગે લાગશે, કંઈ તમને સાથે કે આ મેં કામ તો કરવું લાગે છે. 500માંથી એક વિદ્યાર્થી તમને પગે લાગશે ને તો તમે પાસ, ખ્યાલ રાખજો. 500માં તો નહીં લાગે, ડાયા વિદ્યાર્થીઓ ખૂટે ડાયા છે. પછી ગઢડા જેવા વિદ્યાર્થીઓ છે જેને આપણે આ ફરિયાદ કરી જાણે 10%, એ 10% જ તમને પગે લાગશે, ભરોસો રાખજો મારા. હું નહીં આવું, મારા ફોટા ઉપર હાથ ચલાવી જતો.